વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 11 ની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 11 ની અંદર 7 છેદમાં વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 વત્તા 21 આઈ માઇનસ 2 એ અસમી સંખ્યાઓ છે કે નહીં તે ચકાસવાનું છે. આ વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 2 અને પાઈની કિંમત આપેલી છે, તો આના પરથી આપણે એને ચેક કરીશું. સૌ પ્રથમ છે 7 વર્ગમૂળમાં 5, એની કિંમત આપણે જોવાની છે. તો 7 ગુણ્યા 5 છે, તેની કિંમત છે 2.236 એવી રીતે અનંત સુધી. તો તેનો જવાબ મળશે 15.62. 15.62 આવો એનો જવાબ મળવાનો છે અનંત સુધી. તેવી રીતે આ 7 વર્ગમૂળમાં 5 ની આ કિંમત મળી. એવી રીતે 7 છેદમાં વર્ગમૂળમાં 5 ની આપણે કરીએ તો છેદમાં રહેલો જે વર્ગમૂળ 5 છે તેને આપણે સરળતાથી સાદરૂપ આપવા માટે એને અંશ અને છેદ વડે આપણે શું ગુણવાનું છે. તો 7 છેદમાં વર્ગમૂળમાં 5 અહીં ગુણાકારમાં વર્ગમૂળ 5 અંશને અને છેદને આપણે ગુણીશું. અહીં અંશમાં આવશે 7 વર્ગમૂળમાં 5 અને છેદમાં શું 5 વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળ 5 એટલે શું થઈ જવાનું છે અહીં વર્ગમૂળમાં 25 થશે. પરંતુ 25નું વર્ગમૂળ શું થશે 5, એટલે આપણે અહીં 5 લખી દઈએ છીએ અને તેનો જવાબ શું થવાનો છે 7 વર્ગમૂળમાં 5 જે કિંમત છે 15.62 છેદમાં 5 કરીશું તો આપણને એનો જવાબ શું મળશે. તો આપણને એનો જવાબ મળવાનો છે 3.1304. આ પ્રમાણે એનો શું જવાબ મળશે 3.1304. એના પછી આવે છે કિંમત વર્ગમૂળમાં 2 વત્તા 21. વર્ગમૂળમાં 2 ની કિંમત છે 1.41 42. આ પ્રમાણે વત્તા આપણે 21 કરવાના છે તેનો જવાબ શું આવશે 21 છે એટલે 1.41 વત્તા 21 એટલે શું આવશે 22.41 42. આ પ્રમાણે એનો જવાબ આવવાનો છે 22.41 42. ત્યાર પછી પાઈ માઇનસ 2 ની વાત કરવાની છે તો પાઈની કિંમત છે 3.14 15 અનંત સુધી. એમાંથી આપણે 2ને શું કરવાના છે બાદ કરવાના છે તો તેનો જવાબ શું આવશે 3.1415 એટલે ઇઝી વસ્તુ છે 1.1415. આ પ્રમાણે એનો શું જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં એવું કીધું છે કે આ જે સંખ્યાઓ આપેલી છે એ અસમી સંખ્યાઓ છે કે નહીં તે ચકાસવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અસમી સંખ્યાઓ ત્યારે જ વિદ્યાર્થીઓ બની શકે કે ત્યારે જે અનંત અનાવૃત સંખ્યાઓ હોય. તો અહીં આપણને વારાફરતી અહીં કિંમતો જોઈશું કે 7 વર્ગમૂળમાં 5 છે તેની કિંમત શું આવે છે 15.652 એવી રીતે અનંત સુધી, એટલે આ અનંત અનાવૃત સંખ્યા થઈ જશે. ત્યાર પછી 7 છેદમાં વર્ગમૂળમાં 5 એની કિંમત આવે છે 3.1304 એ પણ શું થશે અનંત અનાવૃત. મતલબ અહીં એના અંકોનો શું એનું પુનરાવર્તન થતું નથી. અંક કે અંકોનો સમૂહ એક અંક હોય, બે અંક કે 3 અંક હોય તેનું વારંવાર અહીં પુનરાવર્તન થતું નથી, પરંતુ અલગ અલગ સંખ્યાઓ પાછળ મળે છે. તેવી રીતે વર્ગમૂળમાં 2 વત્તા 21 એની કિંમત મળે છે 22.41 42 એવી આગળના આગળ મળે છે. તે પણ શું કોઈ પણ અંકોનું અહીં પુનરાવર્તન થતું નથી એટલા માટે તે અનંત અનાવૃત થશે. ત્યાર પછી પાઈ માઇનસ 2 બરાબર શું મળે છે 1.1415 એ પણ શું કોઈ અંકોનું અહીં પુનરાવર્તન થતું ન હોવાથી એ પણ અનંત અનાવૃત થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બધી સંખ્યાઓ શું છે અહીં આપેલ બધી સંખ્યાઓ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોવાથી તે અસમય સંખ્યાઓ હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ દરેક સંખ્યા શું અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોવાથી તે બધી સંખ્યાઓ શું થવાની છે અસમય સંખ્યાઓ થશે. તો હવે આપણે ઉદાહરણ નંબર 12 ની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 12 ની અંદર 2 વર્ગમૂળમાં 2 + 5 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 - 3 વર્ગમૂળમાં 3 નો આપણે સરવાળો કરવાનો છે. તો એની આપણે ગણતરી કરીએ તો 2 વર્ગમૂળમાં 2 + 5 વર્ગમૂળમાં 3
આ સંખ્યા અને બીજી સંખ્યા છે, વર્ગમૂળમાં 2 માઇનસ 3, વર્ગમૂળમાં 3નો આપણે સરવાળો કરવાનો છે. તો સૌ પ્રથમ જે સરખા સરખા વર્ગમૂળ છે, અહીંયા વર્ગમૂળમાં 2, અહીં વર્ગમૂળમાં 2, એવી રીતે અહીં છે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 છે, એને આપણે જોડે જોડે લખી દઈશું તો આપણને સરળતા પડશે ગણતરીમાં. તો 2 વર્ગમૂળમાં 2, પછી આપણે બીજી વર્ગમૂળમાં 2 લખી દઈએ. ત્યાર પછી બીજી સંખ્યા છે પ્લસ 5 વર્ગમૂળ 3, પછી શું છે માઇનસ 3 વર્ગમૂળ 3, આ પ્રમાણે આપણે લખી દેવાની છે. તો આટલી સંખ્યા છે તેમાંથી સામાન્ય નીકળશે વર્ગમૂળમાં 2, એ રીતે આમાંથી વર્ગમૂળમાં 3 સામાન્ય નીકળશે. તો અહીં વર્ગમૂળમાં 2 આપણે સામાન્ય કાઢી લઈશું, તો કૌંસની અંદર રહેશે 2 વત્તા કશું છે અને એટલે 1 લખી દેવાનું, પ્લસ અહીં વર્ગમૂળમાં 3 સામાન્ય નીકળશે, એના સિવાય બાકી રહેશે 5 અને અહીં બાકી રહેશે 3. ત્યાર પછી 2 વત્તા 1 એટલે 3 થશે, તો 3 આપણે પહેલાં લખી દઈએ, પછી બાકી શું બચ્યો છે વર્ગમૂળમાં 2, પ્લસ અહીં 5માંથી 3 જાય તો 2 અને બાકી શું છે વર્ગમૂળમાં 3. આ પ્રકારે આનો શું જવાબ આવવાનો છે. આ પ્રમાણે આપણે બીજા આગળના ઉદાહરણ પણ જોવાના છે. તો હવે આપણે ઉદાહરણ નંબર 13 ની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 13 ની અંદર 6 વર્ગમૂળમાં 5 નો 2 વર્ગમૂળમાં 5 સાથે ગુણાકાર આપણે કરવાનો છે, તેની આપણે ગણતરી કરીશું. તો શું થશે, 6 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5 બરાબર શું થવાનું છે, અહીં બરાબર વર્ગમૂળમાં 5 છે તો આપણે સરળતાથી જે એના વર્ગમૂળ સિવાયની સંખ્યાઓ જોડે લખીશું, તો 6 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 થશે. શું થવાનું છે, 6 2 12 થશે ગુણ્યા વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 શું થઈ જવાનું છે, તો વર્ગમૂળ 25 બરાબર શું થવાનું છે 12 ગુણ્યા 25નું વર્ગમૂળ શું થવાનું છે 5, તેનો જવાબ શું આવવાનો છે 12 પંચા 60. આ એનો શું થશે જવાબ આવશે, તો 60 એનો જવાબ આવશે. તેના પછી ઉદાહરણ નંબર 14 છે, 8 વર્ગમૂળમાં 15નો 2 વર્ગમૂળ 3 વડે ભાગાકાર આપણે કરવાનો છે. તો આપણે એ સંખ્યાને લખી દઈશું, 8 વર્ગમૂળમાં 15 ભાગ્યા 2 વર્ગમૂળ 3, આ પ્રમાણે એ સંખ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો આ 15 છે તેને આપણે થોડી વ્યવસ્થિત લખી દઈએ તો સરળતા પડશે. તો શું થવાનું છે, 5 તરી 15 પણ આપણે એને લખી શકીએ અને છેદમાં શું થશે 2 વર્ગમૂળમાં 3. તો વિદ્યાર્થી મિત્રો અહીં શું થશે, તો 8 આ વર્ગમૂળ 5 આપણે આવી રીતે અલગ લખી શકીએ, એવી રીતે ગુણ્યા આને પણ આપણે ગુણાકારની સરળતા આપણે એટલા માટે એને ગુણાકાર સ્વરૂપે દર્શાવીશું, 8 ગુણ્યા અહીં વર્ગમૂળ 5, એવી રીતે આને અલગથી વર્ગમૂળ 3 આ પ્રમાણે પણ લખી શકાય, એ રીતે છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો વિદ્યાર્થી મિત્રો અહીં વર્ગમૂળ 3 અને વર્ગમૂળમાં 3 ઉડી જશે અને 2 ચોક 4 વડે અહીં ભાગ ચાલશે, એટલે એનો જવાબ શું આવવાનો છે 4 વર્ગમૂળમાં 5. તો આનો જવાબ શું આવવાનો છે 4 વર્ગમૂળ 5, બિલકુલ સરળ દાખલા છે આ બંને, આ પ્રમાણે આપણે એની ગણતરી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે બીજા પણ ઉદાહરણ આપણે જોવાના છે. તો હવે આપણે ઉદાહરણ નંબર 15 ની અંદર નીચેના પ્રશ્નોમાં જે સાદરૂપ આપવાની વાત કરી છે, ઉદાહરણ નંબર 15 માં પહેલું છે તો 5 પ્લસ વર્ગમૂળમાં 7 અને બીજી સંખ્યા છે 2 પ્લસ વર્ગમૂળમાં 5 માં આપણે આ ગુણાકાર સંબંધથી જોડાયેલો છે તેને આપણે સાદરૂપ આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં શું 5 છે તેની અગર કોઈ ચિહ્ન આપેલું નથી એટલે આપણે શું ગણી લેવાનું છે અહીં પ્લસ, એવી રીતે અહીં પણ કોઈ ચિહ્ન નથી આપેલું એટલે આપણે શું એને પ્લસ જ ગણી લેવાનું, એ પ્રમાણે આપણે એની ગણતરી કરવાની છે, તેનું સાદરૂપ આપવાનું છે આપણે. તો સૌ પ્રથમ આપણે જે 5 છે પ્લસ 5 છે એનો 2 વડે ગુણાકાર કરવાનો છે અને ચિહ્નનું પણ ધ્યાન રાખવાનું છે, ત્યારબાદ પ્લસ 5નો વર્ગમૂળમાં 5 વડે ગુણાકાર કરવાનો છે, બંને ચિહ્નનું આપણે ધ્યાન રાખવાનું છે. તો સૌ પ્રથમ વર્ગમૂળમાં 5 છે પ્લસ 5 છે એનો પ્લસ 2 જોડે ગુણાકાર કરીશું તો શું જવાબ આવશે એનો 5 2 10 અને શું આગળ ચિહ્ન પ્લસ, સામાન્ય રીતે આગળ ચિહ્ન લખતા નથી પણ આપણે અહીં સમજવા માટે ચિહ્ન લખેલું છે. ત્યાર પછી 5નો વર્ગમૂળમાં 5 જોડે ગુણાકાર કરવાનો તો શું જવાબ આવશે 5 વર્ગમૂળમાં 5 અને અહીં પ્લસ છે ને અહીં પ્લસ છે એટલે અહીં ચિહ્ન શું આવવાનું છે બંનેનું પ્લસ. પછી શું વર્ગમૂળ 7 છે તેનો ગુણાકાર શાની જોડે કરવાનો છે 2 જોડે, શું જવાબ આવશે એનો તો 2 આપણે 2 ને આગળ લખી દઈશું અને ગુણાકાર 2 નો 7 વર્ગમૂળમાં 7 જોડે,
અને બંનેના ચિહ્નો અહીંયા શું છે? પ્લસ પ્લસ, એટલે આપણો જવાબ શું આવવાનો છે અહીં? પ્લસ. ત્યાર પછી વર્ગમૂળમાં 7નો ગુણાકાર કોની જોડે? વર્ગમૂળમાં 5 જોડે. તો શું આવશે એનો? આપણે જનરલી લખી દઈશું, પછી આપણે એનું ગણતરી કરીશું. તો વર્ગમૂળમાં 7 ગુણ્યા અહીંયા શું આવશે? વર્ગમૂળમાં 5. અને બંનેના અહીંયા ચિહ્નો કેવા છે? પ્લસ છે, એટલે અહીંયા શું આવશે? ચિહ્ન પ્લસ આવશે. હવે આપણે વ્યવસ્થિત એની લખી દેવાનું છે. તો અહીંયા શું પ્લસ છે, પરંતુ આપણે લખતા નથી, એટલે 10 પ્લસ 5 વર્ગમૂળમાં 5 પ્લસ 2 વર્ગમૂળમાં 7 પ્લસ 5 7 આસો શું થઈ જવાના છે? આખાના વર્ગમૂળમાં 35. તો આ પ્રમાણે એનો શું સાદરૂપ થાય છે, ના એનો જવાબ આવે છે. ત્યાર પછી આગળનું આપણે ઉદાહરણ જોવાનું છે. તો આગળનું બીજા નંબરનું ઉદાહરણ જોઈશું. ઉદાહરણ નંબર ઉદાહરણ નંબર 15ની અંદર જે બીજું છે તેની આપણે વાત કરવાની છે. તો બીજાની અંદર શું કીધું છે? 5 પ્લસ વર્ગમૂળ 5 અને બીજા કૌંસમાં 5 માઇનસ વર્ગમૂળ 5. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણે અગાઉ સૂત્ર એનું આવી ગયેલું છે, તેને આપણે સમજી લઈએ. 1 એ પ્લસ બી અને એ માઇનસ બી આ સ્વરૂપમાં હોય તેનો જવાબ આવતો હતો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોવાનું છે, અહીં એ બરાબર શું થાય છે? અહીં એ બરાબર 5 અને બી બરાબર શું થશે? અહીં વર્ગમૂળ 5. તો એ પ્રમાણે આપણે આ સૂત્રના સ્વરૂપમાં આની અંદર આપણે સાદરૂપ આપવાનું છે. તો શું થશે અહીં? 5 એ 5 છે શું? એ બરાબર છે, વર્ગમૂળ 5 બરાબર શું થશે? બી થશે. તો એનો જવાબ શું આ પ્રમાણે આપણે એનું કરીશું? શું થવાનું છે અહીં? 5 છે તેનો વર્ગ માઇનસ વર્ગમૂળ 5નો વર્ગ, આ પ્રમાણે એનું સાદરૂપ થશે. તો 5નો વર્ગ શું થવાનો છે? 25 માઇનસ વર્ગમૂળનો વર્ગ કરીશું તો તેની તે સંખ્યા આવશે 5 જ. તો એનો જવાબ શું આવશે? 25માંથી 5 જાય તો 20. તો આ પ્રમાણે આનો ઉદાહરણ નંબર 15ના બીજાનો આ પ્રમાણે સરળતાથી અહીં આપણને જવાબ મળી જશે. ત્યારબાદ પહેલાંનો પણ આપણે આ પ્રમાણે એનો જવાબની ચર્ચા કરી. તો હવે આપણે આગળના ઉદાહરણની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 15નો હવે ત્રીજા દાખલાની આપણે વાત કરવાની છે. તો ત્રીજા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 7 આખાનો શું વર્ગ છે. આ પણ વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર છે, તો તે પ્રમાણે આપણે એની ગણતરી કરવાની છે. તો એ છે એ વત્તા બી આખાનો વર્ગ, એનો જવાબ શું આવે છે? એ સ્ક્વેર વત્તા 2ab વત્તા બીનો વર્ગ. અહીં એ બરાબર શું છે આપણી જોડે? વર્ગમૂળમાં 3 અને બી બરાબર શું થશે અહીં? વર્ગમૂળમાં 7. તો આ પ્રમાણે આપણે આની અંદર સાદરૂપ આપવાનો છે. તો તેનો જવાબ શું આવવાનો છે? અહીં શું એનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 3 છે તેનો વર્ગ થશે વત્તા 2 વર્ગમૂળમાં 3, પછી શું આવશે? વર્ગમૂળમાં 7 અને પછી વર્ગમૂળમાં 7નો વર્ગ થઈ જશે. આ પ્રમાણે એની ગણતરી થવાની છે. તો એ બરાબર અહીં વર્ગમૂળમાં 3 અને બી બરાબર અહીં શું છે? વર્ગમૂળમાં 7. આ પ્રમાણે આપણે એની ગણતરી કરી. આગળ એનો જવાબ શું હશે? વર્ગમૂળમાં 3નો વર્ગ, એટલે વર્ગમૂળનો વર્ગ શું થઈ જવાનો છે? 3 પ્લસ 2 પછી વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 7, એટલે શું થવાનું છે? વર્ગમૂળમાં 21 પ્લસ વર્ગમૂળનો વર્ગ એટલે જે સંખ્યા હોય એ જ આવશે, એટલે 7 જ આવશે અહીં. એટલા માટે આનો જવાબ શું આવશે? 3 અને 7 કેટલા થવાના છે? 10 પ્લસ 2 વર્ગમૂળમાં 21. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે સરળતાથી આનો સાદરૂપ આપી શકીએ છીએ અને આ એનો જવાબ મળે છે. ત્યાર પછી ચોથા દાખલાની વાત કરવાની છે. તો ચોથા દાખલાની વાત પણ આપણે હમણાં જ કરી. તો એ આ પ્રમાણે એનું સૂત્ર આવે છે, એ પ્લસ બી એ માઇનસ બી. તેનો જવાબ શું આવવાનો છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અહીં એ બરાબર શું છે? વર્ગમૂળમાં 11 અને બી બરાબર શું છે? વર્ગમૂળમાં 7. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલાં માઇનસ આવે કાં તો પહેલાં અહીં પ્લસ આવે કે માઇનસ આવે આપણે જોવાનું નથી, પરંતુ બંને પદમાં એકમાં પ્લસ અને એકમાં માઇનસ હોવું જોઈએ. તો શું આવશે આનો જવાબ? ડાયરેક્ટ જ આપણે લખી દેવાનો છે સૂત્ર પ્રમાણે. તો શું આવશે અહીં? અહીં શું જવાબ આવવાનો છે આનો? વર્ગમૂળમાં 11 તેનો વર્ગ, પછી શું આવશે? માઇનસ વર્ગમૂળમાં 7 અને તેનો શું? વર્ગમૂળમાં 7 અને તેનો શું આવવાનો છે? વર્ગ. તો આ પ્રમાણે એનો જવાબ આવે છે. તો આપણે એનું આગળ સાદરૂપ આપીશું. તો વર્ગમૂળ છે એનો વર્ગ એટલે તેની તે સંખ્યા, એટલે 11 માઇનસ વર્ગમૂળનો વર્ગ અને તેની એટલા માટે તેની તે સંખ્યા એટલે 7 આવશે. તો 11માંથી 7 જાય તો કેટલા રહેશે? 4 રહેશે. વિદ્યાર્થીને આ પ્રમાણે આપણે એનું સાદરૂપ આપી શકીએ તો આ એનો જવાબ થશે. તો આ પણ સરળ દાખલો છે. આના પછી આપણે આગળના ઉદાહરણની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 16ની વાત કરવાની છે. ઉદાહરણ નંબર 16ની અંદર એક છેદમાં વર્ગમૂળમાં
બે ના છેદનું સમીકરણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ એટલે કોઈ પણ અસમય સંખ્યા હોય તેને અસમય સંખ્યા વડે ગુણીને સમય સંખ્યા મેળવવાની જે રીત છે તેને આપણે સમીકરણ કહે છે. તો તે પ્રમાણે આપણે આનું એક છેદમાં વર્ગમાં બેનું શું કરવાનું છે? સમયીકરણ કરવાનું છે. શું કરવાનું છે? એક છેદમાં વર્ગમાં બે છે, તો અહીં છેદમાં વર્ગમાં બે છે, તો આપણે આના અંશ અને છેદને શું કરવાનું છે? વર્ગમાં બે વડે ગુણવાનું છે. તો શું આવશે આનો આનો જવાબ? અંશમાં વર્ગમાં બે અને છેદમાં વર્ગમાં બે અને વર્ગમાં બે એટલે શું થશે? વર્ગમાં ચાર બરાબર શું જવાબ આવશે? વર્ગમાં બે છેદમાં ચારનો વર્ગમાં બે. તો આ પ્રમાણે આપણે એનું સમીકરણ કરેલું કહેવાશે. આ એનો જવાબ છે. એક છેદમાં વર્ગમાં બેના છેદનું સમીકરણ થયું. ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર 17ની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 17ની આપણે વાત કરીશું. તો ઉદાહરણ નંબર 17ની અંદર આપણને કીધું છે એક છેદમાં બે પ્લસ વર્ગમૂળમાં ત્રણના છેદનું સમીકરણ કરવાનું છે. એક છેદમાં બે પ્લસ વર્ગમૂળમાં ત્રણના છેદનું સમીકરણ આપણે હમણાં અગાઉ કર્યું તે પ્રમાણે જ કરવાનું છે. શું આવશે? એક છેદમાં બે પ્લસ વર્ગમૂળમાં ત્રણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છેદમાં રહેલી જે કિંમત છે અહીં પ્લસ છે, તો આપણે શું કરવાનું છે? અંશ અને છેદને પ્લસની જગ્યાએ માઇનસ કરીને આ છેદને આપણે આના અંશ અને છેદ વડે ગુણવાના છે. એ જોઈએ આપણે શું બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે માઇનસ શું થવાનું છે? વર્ગમૂળમાં ત્રણ. હવે આપણે આગળ એનું સાદું રૂપ આપવાનું છે. તો અંશમાં શું રહેશે? બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ જ રહેવાનું છે. ત્યાર પછી છેદમાં શું થવાનું છે? અહીં ટુ પ્લસ વર્ગમૂળમાં થ્રી અને બીજા કૌંસમાં ટુ માઇનસ વર્ગમૂળમાં થ્રી. આ તો શું થઈ ગયું? આ પ્રમાણે સૂત્ર થઈ ગયું, એ પ્લસ બી એ માઇનસ બી બરાબર એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર. અહીં એ બરાબર શું છે? બે છે અને બી બરાબર શું છે? અહીં વર્ગમૂળમાં ત્રણ છે. તે પ્રમાણે આપણે એનો જવાબ આવશે. તો અંશમાં લખી દેવાનું છે ટુ માઇનસ વર્ગમૂળમાં થ્રી છેદમાં અહીં શું થવાનું છે? એ સ્ક્વેર એટલે બેનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં ત્રણનો વર્ગ થશે. બરાબર શું થશે અંશમાં? તો એની જ સંખ્યા બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ છેદમાં બેનો વર્ગ ચાર માઇનસ ત્રણના વર્ગમૂળમાં વર્ગ એટલે એની જ સંખ્યા આવશે. ત્યારબાદ આપણે આગળ બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ અને છેદમાં શું આવવાનું છે? ચારમાંથી ત્રણ જાય તો એક. તો બરાબર આપણને એનો જવાબ શું મળવાનો છે? બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ. તો આ પ્રમાણે આજે એક છેદમાં બે વર્ગ પ્લસ વર્ગમૂળ થ્રી છે તેના છેદનું સમીકરણ આ પ્રમાણે થશે. ત્યાર પછી આપણે ઉદાહરણ નેક્સ્ટ ઉદાહરણ જોવાનું છે. એના પછીનું ઉદાહરણ નંબર આપણે 18ની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 18 છે. ઉદાહરણ નંબર 18ની અંદર પાંચ છેદમાં વર્ગમૂળમાં ત્રણ માઇનસ વર્ગમૂળમાં પાંચ છે ના છેદનું સમીકરણ કરવાનું છે. તે પણ અગાઉ આપણે દાખલા ગણ્યા તે પ્રમાણે જ કરવાનું છે. એને પણ આપણે ઝડપી એની ગણતરી કરી લઈશું. એની સંખ્યા સૌપ્રથમ લખી દેવાની છે વર્ગમૂળ ત્રણ માઇનસ વર્ગમૂળ પાંચ. પછી અહીંયા માઇનસ છે તો આપણે આ સંખ્યાને પ્લસ કરીને એને અંશ અને છેદ વડે ગુણી લેવાની છે. તો વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળ પાંચ અંશમાં એવી રીતે છેદમાં પણ વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળ પાંચ આ પ્રમાણે આવશે. ત્યારબાદ અંશમાં તો એની સંખ્યા પાંચ એક કૌંસમાં વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળમાં પાંચ છેદમાં શું આવશે? વર્ગમૂળ ત્રણ માઇનસ વર્ગમૂળમાં પાંચ અને વર્ગમૂળમાં ત્રણ પ્લસ વર્ગમૂળમાં પાંચ બરાબર આના અંશમાં તો એની સંખ્યા આપણે લખી દેવાની છે પાંચ વર્ગમૂળમાં ત્રણ પ્લસ બીજા પ્લસ વર્ગમૂળમાં પાંચ. અને છેદમાં તો શું થયું? આપણે અગાઉ ગણતરી કરીએ એમ એ પ્લસ એ માઇનસ બી અને એ પ્લસ બી આ પ્રમાણે થશે. તેનો જવાબ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે શું થવાનો છે? અહીં વર્ગમૂળ ત્રણનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં પાંચનો વર્ગ થશે. કારણ કે આપણે અહીં લખી દઈએ સરળતા ખાતર એ પ્લસ બી એ માઇનસ બી બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો બરાબર આગળ એની ગણતરી અંશમાં એની જ કિંમત લખી દેવાની છે વર્ગમૂળમાં ત્રણ પ્લસ વર્ગમૂળમાં પાંચ અને છેદમાં ત્રણના વર્ગમૂળનો વર્ગ એટલે એની સંખ્યા આવશે માઇનસ પાંચના વર્ગમૂળનો વર્ગ એટલે એની સંખ્યા આવશે. એટલે શું થશે? અંશમાં તેની સંખ્યા પાંચ વર્ગમૂળમાં ત્રણ વત્તા વર્ગમૂળમાં પાંચ અને છેદમાં શું જવાબ આવશે? ત્રણમાંથી પાંચ જાય તો માઇનસ બે. એટલે આપણે માઇનસ ઉપર પણ લખી શકીએ અંશ કાં તો છેદ કોઈ એકમાં લખી શકીએ. તો શું જવાબ હશે? માઇનસ પાંચ છેદમાં બે અને શું હશે જવાબ? કૌંસમાં વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળમાં પાંચ. તો આ પ્રમાણે આનું શું આવવાનું છે?
જવાબ આવશે તો 5/3 વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 5ના છેદનું આપણે આ સમીકરણ કર્યું. આના પછી આગળનું ઉદાહરણ આપણે જોવાનું છે. હવે આપણે ઉદાહરણ નંબર 19 ની વાત કરવાની છે. ઉદાહરણ નંબર 19 ની અંદર 1/7 + 3 વર્ગમૂળ 2ના છેદનું સમીકરણ કરવાનું છે. આપણે સરળ દાખલો છે, એક જ રીતના બધા 3-4 દાખલા આપણે ગણેલા છે, તો એ પ્રમાણે આની પણ આપણે ગણતરી કરવાની. સૌ પ્રથમ એની સંખ્યા લખી દેવાની છે 1/7 + 3 વર્ગમૂળ 2 છેદમાં જે અહીં પ્લસ આવે તો માઇનસ કરીને આપણે અંશ અને છેદને એન છેદ ગુણવાનો છે. તો શું આવશે અહીં 7 - 3 વર્ગમૂળ 2 છેદમાં 7 - 3 વર્ગમૂળ 2 થશે. બરાબર શું થવાનું છે અંશમાં? એની કિંમત 7 - 3 વર્ગમૂળ 2 થશે અને છેદમાં શું થવાનું છે 7 + 3 વર્ગમૂળ 2 અને બીજા કૌંસમાં આપણે લખી દઈશું 7 - 3 વર્ગમૂળ 2. બરાબર અંશમાં એની એક કિંમત લખી દઈશું 7 - 3 વર્ગમૂળ 2 છેદમાં શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીં એ પ્લસ બી અને એ માઇનસ બી વાળું અહીં સૂત્ર આપેલું છે, તો એ પ્રમાણે આપણે એની શું કરવાનું છે, અહીં 7નો વર્ગ કરી દેવાનો છે. આ પ્રમાણે માઇનસ શું 3 વર્ગમૂળ 2 છે તેનો શું કરવાનો છે, વર્ગ કરી દેવાનો છે. કારણ કે આપણે સૂત્ર વાપર્યું છે અહીં એ પ્લસ બી એ માઇનસ બી બરાબર શું થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ પ્રમાણે આગળ ગણતરી કરીશું તો અંશમાં 7 - 3 વર્ગમૂળ 2 છેદમાં 7નો વર્ગ કેટલો થશે? 49 થશે. માઇનસ અહીં શું થવાનું છે 3 વર્ગમૂળ 2નો વર્ગ આપણે કરવાનો છે. તો આ જે વર્ગમૂળની બહાર છે 3, એનો તો વર્ગ અહીં શું થવાનો છે 3 તરી 9 અને પછી શું થશે આપણે સરળતાથી સમજવા માટે શું થવાનું છે, અહીં પહેલાં શું 3નો વર્ગ થશે અને પછી શું થશે વર્ગમૂળમાં 2નો વર્ગ. તો આગળ આપણે ગણતરી કરીએ સરળતા આપણે એટલા માટે 7 - 3 વર્ગમૂળમાં 2 તો બરાબર શું થવાનું છે, અહીં તો 49 જ આવવાનો છે 7નો વર્ગ માઇનસ અહીં 3નો વર્ગ 9 અને પછી 2ના વર્ગમૂળનો વર્ગ કેટલો થઈ જવાનો છે અહીં 2 એટલે 9 × 2 થશે. તો બરાબર એનો જવાબ આગળ લખીએ આપણે 7 - 3 વર્ગમૂળમાં 2 છેદમાં 49 - 9 દૂર કેટલા થવાના છે 18. તો 49 - શું થશે છેદમાં 18 થશે. અંશ આપણે એનો લખી દેવાનો છે ફરીથી 7 - 3 વર્ગમૂળમાં 2 અને 49 - 18 કેટલા થવાના છે 31. 9માંથી 1 જાય 1 અને 4માંથી 1 જાય 3 એટલે આ પ્રકારે આનો શું થવાનો છે આપણને જવાબ મળવાનો છે. તો 1/7 + 3 વર્ગમૂળ 2ના છેદનું સમીકરણ આપણને આ પ્રમાણે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે સરળતાથી આ પ્રકારના ઉદાહરણો ગણી શકીએ છીએ.